એટલે આપણે સંભાવનાની પેલો આપણે કિંમત મૂકતા શીખા, પણ હવે આજે ઓછામાં ઓછી કેટલી કિંમત હોય અશક્ય ઘટના, એટલે ઘટના બનાવવાની સંભાવના શૂન્ય ક્યારે થાય, અને અને ચોક્કસ બને, ચોક્કસ નિશ્ચિત હોય કે બનવાનું છે, તો ત્યારે એની કિંમત એક થાય, એટલે સંભાવના એક થાય. એ જે છે એના વિશેની થોડી ચર્ચા છે, એટલે તમારા આમાં ચોપડીમાં છે એના કરતાં વિડીયોમાં કદાચ તમને વધુ સારી રીતે સમજાશે. એટલે આમ તો તમારે વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થાય એટલા માટે આ સમજવું જરૂરી છે. એટલે આ શરૂઆત કરે છે કે આપણે પેલા પાસાનું શીખ્યા હતા કે આપણે છ પા એના બાજુ એમાં ટપકા, તો આવી રીતે એને આપણે ઉછાળીએ તો એને રોલિંગ એટલે બે અથવા બે થી નાની સંખ્યા નીકળે, રોલ થાય એટલે કે ઉપર આવે એવી શક્યતા કેટલી? તો જો એવા એક અને બે બે સંખ્યા, બરોબર ને, બે અથવા બે થી નાનું હોય એવી બે સંખ્યા થઈ, એટલે બે ના છેદમાં છ એ આપણે આની શક્યતા થઈ કે જે નંબર એક અથવા બે નીકળે એવી, એટલે એટલે અને જો સાદું રૂપ આપો તો એકના છેદમાં ત્રણ થાય. અથવા અથવા જો તમે બીજી રીતે બીજો પ્રશ્ન પૂછે કે હવે તમારે આને ત્રણ અથવા ત્રણથી વધુ પાસા ઉપર આવવાની શક્યતા કેટલી, આપણે જો કુલ છ તો છે જ, બરાબર ને, છ શક્ય. હવે એમાંથી બે ત્રણ અથવા ત્રણથી વધુ કેટલા થાય? તો કે ચાર, આ ચાર નંબર છે, એટલે ત્રણ આવે, ચાર આવે, પાંચ આવે કે છ આવે, એટલે ચાર શક્યતા છે, એટલે ત્રણ અથવા તેથી વધુ નંબર નીકળવાની, એટલે એની એટલે આ રીતે એની સંભાવના બે ના છેદમાં ત્રણ થઈ. એટલે હવે આ બે નંબર આવ્યા એના ઉપરથી આપણે સરખામણી કરી શકીએ કે એટલે કે એટલે કે બે કે બે થી ઓછા નંબર નીકળવાની શક્યતા વધારે કે ત્રણ કે ત્રણ થી વધારે નીકળવાની શક્યતા વધારે, તો તમે આ નંબર ઉપરથી કહી શકો કે આ બે થી આ ત્રણ થી વધારે નીકળવાની કિંમત બે ના છેદમાં ત્રણ છે એ વધારે છે, એટલે એની શક્યતા વધારે, એટલે બે કે તેથી ઓછા પણ નીકળવાની શક્યતા કરતા. એટલે આ રીતે આપણે બે ની સરખામણી થાય કે વધારે ઓછું કોણ, એમ આપણે ગમે તે એક નંબર શોધ્યો હોય પછી બીજા નંબર સાથે આવી રીતે સરખાવાય, એટલે સંભાવનાનો નંબર. એટલે 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 આ આ રીતે તમે વધારે મોટો નંબર એમ વધારે સારું, એટલે કારણ કે પેલા કરતા એના બમણી લગભગ શક્યતા થઈ કે બેન. એટલે હવે આના ઉપરથી પ્રશ્ન થાય કે તો આ નાની નાની નાનામાં નાની કેવડી સંખ્યા હોઈ શકે, કિંમત હોઈ શકે, અને મોટામાં મોટી કેવડી કિંમત હોઈ શકે? એટલે આ બે પ્રશ્ન આપણે હવે સોલ્વ કરવાના કે હાઉ લો, કેટલે નીચો નંબર જઈ શકે, એક તૃતીયાંશ છે એથી નાનો કેવડો થઈ શકે. તો એ સમજવા માટે જો આ બીજો પ્રશ્ન પૂછે કે પ્રોબેબિલિટી ઓફ રોલિંગ નંબર સેવન, હવે નંબર સેવન આવવાની શક્યતા કેટલી? તો જો આપણે કીધું કે એના પાસા છે એમાં છ નંબર જ છે, એટલે સાતનો નંબર છે જ નહીં, એટલે એટલે અંશમાં આપણે કીધું ને જે આપણે આપણે જે શરત હોય એ નીકળવાની સંખ્યા, તો એની તો ઝીરો થાય, તો આનો અર્થ કે આપણે ઝીરોની સંભાવના થઈ, એટલે આ નીચામાં નીચો નંબર થયો, એટલે એટલે અશક્ય, એને કહેવાય ઝીરો થાય તો ઇમ્પોસિબલ. એટલે એ જ્યારે કોઈ પણ વસ્તુ બનવાની અશક્ય જ હોય, ઇમ્પોસિબલ એટલે અશક્ય હોય, ત્યારે એની એની સંભાવના શૂન્ય કહેવાય, એટલે પ્રોબેબિલિટી શૂન્ય. હવે એવી જ રીતે આપણે હાઉ હાઈ એટલે કે વધારેમાં વધારે ઊંચો નંબર કયો આવી શકે એના માટે આવો પ્રશ્ન પૂછે કે રોલિંગ એની નંબર કોઈ પણ નંબર કે એક થી છ સુધીનો કોઈ પણ નંબર નીકળે એની શક્યતા કેટલી? તો કે આપણે કુલ છ તો છે જ શક્યતા, હવે એક થી છ માંથી ગમે તે આવે એવી શક્યતા કેટલી?
તો કે એક નીકળે તો ચાલે, બે નીકળે તો ચાલે, ત્રણેય ચાલે, પાંચ ચાર ચાલે, પાંચ ચાર છ ચાલે, એટલે એવી છ શક્યતા થઈ ને. એટલે છ ના અંશમાં છ આવે, છેદમાં છ આવે, એટલે છ ના છેદમાં છ એટલે એક થઈ. એટલે આ ઊંચામાં મોટામાં મોટી એની કિંમત એક આવે. એટલે 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 ગોઈંગ ટુ હેપન, એટલે આ બનવાનું જ છે, કારણ કે આ આ આ જે શક્યતા છે એ થવાની છે. એટલે નાનામાં નાનું શૂન્ય અને મોટામાં મોટો વન. એટલે તમે ઘણી વખત થાય કે મેં સાંભળ્યું છે કે શક્યતા એમ કે એક કરતા મોટો નંબર હોય એવી, કે પણ એ હંમેશા જ્યારે વાત કરતા હોય ત્યારે ટકામાં બોલતા હોય, એટલે એક એટલે 100%. એટલે આપણે કેમ કે આપણે 70%, 60% કહીએ તો એટલે 7 ના છેદમાં 10 એમ થાય. એટલે એટલે 10% કહીએ તો 1 10 માં 1, એટલે આ 1 છે એ 100% ગણાય. પણ એટલે આમ સંખ્યામાં તમે સંભાવનાની કિંમત મૂકો તો એ 1 જ થાય મોટામાં. એટલે ધારો કે આ 100% ખાતરી હોય એવું ઘણી વખત બને નહીં. ધારો કે કોઈ વસ્તુ હોય તો કે કદાચ ન બને એમ. ધારો કે તમને પૂછે કે કાલે સૂરજ ઉગવાની શક્યતા કેટલી, એટલે આમ તો આપણને ખાતરી છે કે સૂરજ કાલે ઉગવાનો છે, પણ ધારો કે એવું થાય કંઈક ખરતો તારો આવ્યો ને મોટો આવ્યો ને પૃથ્વીને એમ કે આખી ઉડાડી દીધી, એવું બન્યું છે, ઘણા ગ્રહો આખા અદ્રશ્ય થઈ ગયા, અથવા તો સૂર્યને કંઈક થઈ ગયું, તો એવી શક્યતા બને. એટલે આપણે જો આની શક્યતા આવો પ્રશ્ન પૂછે કે સન વિલ રાઇઝ ટુમોરો, એટલે આવતીકાલે સૂર્ય ઉગે એની શક્યતા કેટલી, તો આપણે એમ કહીએ લગભગ શક્ય જ છે એમ. તો આપણે આ રીતે એનો નંબર મૂકી શકાય કે 0.99999, એટલે એક નહીં પણ એના કરતાં થોડુંક ઓછું એમ. એટલે ગમે એટલા નવડા મૂકો, એટલે અનંત સુધી ના મુકાય પણ તમારે આ મોટા આંકડા સુધી, એટલે એટલે બહુ જ ઊંચી શક્યતા છે એમ. અને ઊંચી એટલે 100% નહીં, એટલે ચોક્કસ જ નહીં પણ આવું લગભગ બનવાની શક્યતા છે, 99% આપણે કહીએ તો. એટલે આ રીતે એ રીતે તમારે વ્યવહારમાં એ એકથી ઓછું હોઈ શકે, અને એટલે કે લગભગ બનશે પણ કદાચ નહીં બને. હવે આવી રીતે અશક્ય છે એનો એવો દાખલો આપે કે મારો કૂતરો છે એ આમ કે નવલકથા લખે, સામાન્ય નવલકથા જ નહીં પણ ગ્રેટ નવલકથા, એટલે એટલે મહાન મોટી બહુ પ્રખ્યાત નવલકથા લખે મારો પાડેલ કૂતરો, એવી શક્યતા કેટલી? તો કે તમે કહો શક્ય છે, કૂતરો કઈ દિવસ લખતા ટાઈપ કરતા કે આવડે નહીં, પણ ધારો કે કદાચ કે આ રાતને દિવસ બેઠો રહીએ અને કદાચ અમુક વર્ષો પછી કદાચ કંઈક એવું લખી જ નાખે, તો એ શક્ય છે, સાવ નથી એમ જ તો ના જ કહેવાય. તો એ આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો આપણે આ તમે એ ઝીરોને બદલે આ 0.00000000 આવા કેટલાય ઝીરો ઉમેરી અને પછી એકડો 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 લખો કે એક, એટલે આ રીતે તમારે સાવ ઝીરો નહીં પણ એટલે 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 સાવ અશક્ય તો નથી જ, કદાચ એમ કે શક્ય બની જાય તો આ રીતે. એટલે આ રીતે તમારે એમ કે વ્યવહારમાં ઘણી વખત તમે એ ખૂબ જ શક્યતા હોય તો એનો મોટો આંકડો આપી અને એ રીતે કહી શકો, બહુ જ ઓછામાં ઓછી શક્યતા હોય તો નાનો હોય. હવે આપણે પહેલાં પાસાની એટલે સિક્કાની વાત કરી હતી કે સિક્કોમાં તમારે છાપ ક્યારે પડે, તો 1/2, તો 1/2 છે એ વચ્ચે કહેવાય. જો એથી વધારે પડે તો વધારે શક્યતા છે અને ઓછું પડે તો એથી ઓછી શક્યતા છે એમ કહેવાય. એટલે આ વચ્ચે મિડલ થયું, 1/2 છે. એટલે આ રીતે તમને આ જે નંબર આવે એ નંબર ઉપરથી એનો તારણ કેવી રીતે કાઢવું એને લગતો આખો વિડીયો છે.